આપના લોકપ્રિય કાર્યક્રમ માં આપનું સ્વાગત છે હું છું ઈશુદાન ગઢવી એક જુલાઈ બે હાજર સત્તર ની અડધી રાત થી આપણા દેશમાં જીએસટી એટલે કે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ લાગુ થયો સરકારે જીએસટીમાં ત્રણ સ્લેબ રાખ્યા જેથી વેરો ભરવામાં સરળતા રહી પણ હવે જીએસટી માં વધુ એક સ્લેબ ઉમેરાઈ ગયો છે અને તે છે ભ્રષ્ટાચારનો સ્લેબ એક વર્ષ પહેલા સુરતમાં બોગસ બિલિંગ મારફતે પંદરસો કરોડ રૂપિયાનો કૌભાંડ સામે આવ્યો હતો અઠ્યાવીસ ટકા જીએસટીના ઊંચા દરની વસ્તુઓની નિકાસ માત્ર બોગસ બિલોના આધારે કાગળ કરવામાં આવી પ્રદેશ અને બિહારના યુવાનોના દસ્તાવેજી પુરાવાના આધારે એકસો સત્તાવન બોગસ આઈસી કોડ મેળવીને સરકારી તિજોરીને જ પંદરસો કરોડ ચૂનો ચોપડ્યો એકમાત્ર એક માત્ર કૌભાંડી જયશંકર દુબેની ધરપકડ બાદ તપાસ પર

મિત્રો બધા ગોઠવાઈ ગયા છો આપ બધા વીટીવી સામે મને પૂરો વિશ્વાસ છે અને આજે ખરેખર બહુ ગંભીર ચર્ચા આપણે કરીશું ચર્ચા એટલા માટે છે તમે ગમે ત્યાં જતા હશો તમને સામાન માલ સામાન વેચવા જાઓ તો જીએસટી લાગે ખરીદવા જાઓ તો જીએસટી લાગે જમવા જાઓ તો જીએસટી લાગે કપડા લેવા જાઓ તો જીએસટી લાગે અને કઈ પણ વસ્તુ લો એટલે જીએસટી આવે આ ખરેખર સારી વસ્તુ એટલા માટે છે કે જીએસટી એક વખત આવી ગયા બાદ જે વિવિધ પ્રકારના ટેક્સ લાગતા લાગે સરકારે જીએસટી લાગુ કરી એની સાથે સવાલ એવું આવ્યું કે કોઈ પણ કામ તમે શરૂ કરો એટલે ભ્રષ્ટાચારીઓ આવી જાય મને બે ચીજ બહુ સખત નફરત છે બહુ સખત એક લાગવકશાહી મહાનુભાવો જે કહેવાતા વ્હાઈટ કોલર એક તક ચૂકે નહીં સાહેબ દેશને તમે બુચ મારી રહ્યા છો આ આનંદના સમાચાર એ છે તમે જોજો આમાં આનંદના એટલા માટે કહેવા પડે છે આપણે કે કૌભાંડના સમાચાર આવે આમ ખરાબ કહેવાય પણ આપણા માટે આનંદ ના કે એટલી વસ્તુ તો બહાર આવી આનંદના સમાચાર એટલા માટે છે કે આખું એક જ વ્યક્તિ આમાં પંદરસો કરોડનું કરી નાખ્યું ને એક વ્યક્તિની ધરપકડ થઈ બે મહિનામાં જેલ જઈ આવ્યો અને પાછો જેલમાંથી છૂટી ગયો હવે તમે જ મને સમજાવો તમને મને પંદરસો કરોડોનો કે હજાર પંદરસો કરોડ રૂપિયાનો બૂચ મારી અને બે મહિનામાં જેલમાંથી છૂટી જતા હોઈએ તો આપણે તો સારા વ્યક્તિ છે એટલે કદાચ ખરાબ રૂપિયો ન લઈએ પણ જે બુચ મારવા જ પેદા થયા હોય આ ધરતી ઉપર એ શું કામ ન કરે આ બધા મુદ્દા ઉપર આવીશું પેલા નાની નાની બે ત્રણ ખબરો લઈ લો એક તો અશોક ગેહલોત ને સચિન પાયલોટ આ કોટામાં જે મૃત્યુ પામ્યા એમાં મુખ્યમંત્રી છે અશોક ગેહલોત અને નાયબ મુખ્યમંત્રી છે સચિન પાયલોટ બે ઝઘડો છે ને સામે આવ્યો છે એ સચિન પાયલોટ એવું કીધું સરકારે જવાબદારી ફિક્સ કરવી પડે એમ અશોક ગેહલોત ઉપર એટલે ત્યાં પણ એક રહ્યું છે એ એ રહ્યું છે મને ખબર નથી પણ ઉપમુખ્યમંત્રી એકબીજાથી ખુશ નથી એવું આમાંથી ચોક્કસ ફલિત થાય છે બીજો દીપડાનો ત્રાસ દક્ષિણ ગુજરાતમાં પહોંચ્યો છે એટલે હવે ત્યાં પણ દીપડા પકડવા યોજના ચાલુ કરી છે ત્રીજું ખેડૂતોને દિવસે વીજળી મળે માટે નિતિનભાઈ પટેલ ને એવું લાગ્યું કે નાના વાત સાચી છે ખેડૂતોને તો વીજળી દિવસે મળવી જોઈએ એટલે ઈ ઉર્જા મંત્રીને પહોંચાડશે એવું એમણે આજે જાહેરમાં કહ્યું મને હું ખેડૂત છું મને ખેડૂતોનો દુઃખ દર્દ ની ખબર છે એટલે હું ઉર્જા મંત્રી કે સૌરભાઈ પટેલ જે ખેડૂત નથી એને કહેશે કે ભાઈ આ દિવસે જો વીજળી હોય તો રાત્રે એને લોકો ઠંડીમાં ઠરવું નહીં દીપડાથી ત્રાસ વર્તાય મજાનો એક વિડીયો બહાર આવ્યો છે ગીર સોમનાથમાં ગીર સોમનાથ તંત્ર આ તો આમ જનતા થોડીક જાગૃત થઈ છે તમે જુઓ કેટલું મસ્ત એને કામ કર્યું છે સાહેબ વિચાર તો કરો આ ખરેખર આ લોકોને એવોર્ડ આપવું જોઈએ આટલું કામ છે સરસ કે એ તૂટે જ નહીં એમ જો તમે એ નીચે બધું આવી જાય પણ તૂટે નહીં એમ ડામર છે કે કાકરી છે એ કોઈ ખબર ન પડે એમ એટલું સુંદર આને કામ કર્યું છે દેખાય છે તંત્રને નહીં દેખાય ખાલી આપણે તમને મને જ દેખાશે વીટીવી ને દેખાશે અને મહામંતરમાં દેખાશે તંત્રને નહીં દેખાય આ કોન્ટ્રાક્ટર સસ્પેન્ડ નહીં થાય ચિંતા ન કરો બ્લેકલિસ્ટ નહીં થાય આમાં અધિકારી જે સુપરવાઇઝર કર્યું હતું એને પણ કાંઈ નહીં થાય કારણ કે એ આપણા બધા માછીના દીકરા હોય છે એવું માનીને ચાલીએ છીએ એટલે એ લોકોને ને કઈ નહીં થાય પણ આ આ કામ છે જોયું સાહેબ મને ક્યારેક ક્યારેક જેતપુર થી હું નીકળ્યો હતો ને હમણાં ગયો હતો ગીર સોમનાથ ને ત્યારે મને એક જણા ત્યાં નાનભાઈ છે નાનભાઈ મેં કીધું કેમ આ આ રોડ આ બ્રિજ તો કે બ્રિજ આપણો બનાવેલો હતો ને તૂટી ગયો છે એટલે હવે જે બીજો બ્રિજ છે ને એ અંગ્રેજ જમાના હતું ગોંડલ મહારાજે બનાવ્યું હતું એ ચાલે છે શરમ આવી જોઈએ સાહેબ શરમ આ આ જો તો આ મેળવે કપ

તમે કેમ આ આ ને પકડાવતા નથી તમારી ભાગીદારી છે ભાગીદારી ગુજરાત ને લૂંટતા આપણે ચલાવી લઈએ ગુજરાતને લૂંટતા આપણે બચાવવાની જવાબદારી આપણી છે તમારી મારી આ નેતાઓ કેટલાક ભ્રષ્ટ અને કેટલાક ભ્રષ્ટ અધિકારીઓ અંગ્રેજોએ નુકસાન નહીં કર્યું ને એટલું નુકસાન નહીં તો કરી નાખશે આ દેશને એટલે તમારે મારે બહુ જાગૃત થવાની જરૂર છે કદાચ હુમલા થાય નાની મોટી ધમકીઓ મળે એમાં ડરવાની ન હોય ધમકીઓ તો કોને મળે ભાઈ ચાપડું સ્વીકાર ને ધમકી થોડી મળે ધમકી એને જ મળે કે જે ખરેખર સત્યને રાય ચલતો હોય પછી બુચ મારવા જાય ધમકી મળે એ વાત અલગ છે પાછી બે રીતે હોય એટલે બીજા વાડીમાં પછી આપણે નહીં પડવાનું પણ આવા રસ્તા તમને ક્યાંય મળે તરત તંત્રને ફોન કરજો કલેક્ટરશ્રીને ફોન કરજો એન્જિનિયરને ફોન કરજો એને ધ્રુજારી છૂટી જવી જોઈએ કોઈક અમારા માટે છે આ ગુજરાતમાં કોઈ પૂછે કે ના પૂછે અને પછી વિડીયો બનાવીને વીટીવી મોકલી દેજો ના પૂછે તો એક એક ની ખબર લેશું આપણે કોઈને ચલાવી નહીં લેવા એમ એટલે આજે જે જીએસટી મામલે આપણે જે કામ કરવાનું છે એ છે મારે તમને જાગૃત કરવા છે આ જીએસટી આખી શું છે હજી પણ માને એપીએમસી માં દૂધની ડેરીઓમાં અને સંકોમન મંડળીઓમાં જે ગડબડ ચાલે છે જે ભરતીઓમાં ગડબડ ચાલે છે તમે બધું લખી લખીને મોકલાવજો મને એક એક ને આપણે બહાર પાડીશું હોય તો એ મને ભ્રષ્ટ લાગે છે પણ આપણે ચા કોઈને પીવી નથી અને પીવડે એવા લોકોની પીને પણ ખોટા કરમમાં પડવું નથી આ એક જયશંકર દુબે છે એની સાથે કેવું થયું ખબર અધિકારીઓ મિલી ઇનપુટ ક્રેડિટ મેળવવી એટલે સાહેબ આખે પાણી આવી જાય ત્યારે ઇનપુટ ક્રેડિટ મળે માની લો કે મારે અઠ્યાવીસ ટકા આ વસ્તુ છે હવે એની મારે નિકાસ કરવાની હોય તો નિકાસ કર્યા પછી એના બિલો અધિકારીઓ પાસે જાવ અધિકારીઓને એના બિલના એના બિલો રજૂ કરું ત્યારે અધિકારી ઇનપુટ ક્રેડિટ આપે ઈ ઇનપુટ ઇનપુટ ક્રેડિટ મેળવવા માટે જીએસટીના જે અઠ્યાવીસ ટકા હોય ને મેળવવા માટે આ લોકોએ કોઈ જ

બીજી વાત કે પંદરસો કરોડ નું કરી નાખ્યું ત્યાંથી અટક્યું નહી હજી તો કેટલી જગ્યાએ ગુજરાતમાં હિન્દુસ્તાનમાં જીએસટી નામે ઘણા કરી નાખતા હમણાં જીરામાં પકડાયા હમણાં પેલા મોરબી વાળામાં પકડાયા સિરામિક માં ભાવનગર પકડાયા બોલો અને પછી ઘણા પછી બીમાર પડે ને એટલે હોસ્પિટલ નો ખર્ચો પાછો જીએસટી વાળા ચૂકવે જે દિવસે તમને મને ડર નહી હોય ને કે શું થશે વધીન શું થશે વધીન શું થશે ત્યાં સુધી આ બધું ચાલતું રહેવાનું છે જીએસટી લાવ્યા બરોબર છે સારી વાત છે પણ જીએસટી ની સાથે કડક કાયદો લાવવાની પણ જરૂર હતી હવે કાયદો છે પકડાય ભાઈ પંદરસો કરોડ વાળો બે હજાર કરોડ વાળો કે પાંચ હજાર કરોડ વાળો બે મહિનામાં જેલમાંથી છૂટી જતો હોય તો સુકામી ન કરે એટલે આ બધી વાત છે એ મામલા ઉપર આજે આજે મહામંથન કરવું છે આપણી સાથે ત્રણ મહાનુભાવો અત્યારે જોડાયા છે અને બે હજી જોડાશે મહેશભાઈ કસવાલા ભાજપના નેતા છે જયેન્દ્રભાઈ તન્ના વેપારી છે અને રાજેશ બહુવાલા ચાર્ટર્ડ એકાઉન્ટ સુરત થી જોડાય છે રાજેશભાઈ શરૂઆત હું આપની પાસેથી જાણવા માંગુ છું કે ઇનપુટ ક્રેડિટ કઈ રીતે મળી શકે એની શું પ્રોસેસ હોય અને જો તમને મને પણ ખોટા બિલો થી જો મળી શકતું હોય બે પાંચ હજાર કરોડ નું તો કોણ આમાં ન કરે અને બીજી વસ્તુ કે અધિકારીઓની શું સંડોવણી હશે અને હશે તો ખુલી કેમ નથી પડતી કારણ કે તપાસ કરનારા અધિકારીઓને પાછા માસીના કાકાના આપણે કહીએ છીએ એવા થતા હશે અને ત્રીજી વસ્તુ કે આખું રેકેટ છે એમાં કઈ રીતે આ લોકો એ મોડે સોપરેન્ડી અપનાવી છે હા आवाज नहीं सुन रही जी आवाज हा बीटीवी बदा मित्रों ना हमारा नमस्कार जो आपने क्वेश्चन पूछे हैं आईटीसी जो हम जीएसटी एक्ट में लेते हैं उसके लिए कुछ कंडीशंस होना जरूरी है कि माल आपका एक्चुअल में परचेज होना चाहिए दूसरा माल के साथ में उसका जे बिल होना चाहिए टैक्स सप्लायर द्वारा भरा जाना चाहिए और जो रिसिपियंट है उसे अपना रिटर्न भरना होगा इस तरह की कंडीशंस है लेकिन जीएसटी का जो वर्तमान नियम है जिसके हिसाब से हम थ्री बी का रिटर्न भरते हैं उस थ्री बी के रिटर्न में प्रत्येक व्यक्ति आईटीसी जो क्लेम करता है वो उसमें कोई भी फिगर क्लेम कर सकता है इसी लूप होल का जो फेक इन्वॉइसिस वाले हैं वो बेनिफिट ले रहे हैं जब स्टार्टिंग में जीएसटी आया था तो जीएसटी आर वन टू थ्री इस तरह की व्यवस्था की गई थी कि प्रत्येक इन्वॉइस मैच होगा और मैच होने के बाद में ही आप उसकी क्रेडिट ले सकते हो लेकिन नया नया नियम था लोगों का बहुत विरोध हुआ कि आज तक जिन लोगों ने कभी रिटर्न भरा नहीं जिसमें बहुत सारी इंडस्ट्रियां थी जैसे सूरत में टेक्सटाइल इंडस्ट्री थी डायमंड इंडस्ट्री थी जिनके ऊपर वेट एक्साइज कुछ भी लागू नहीं था तो एक साथ वन टू थ्री भरने लोगों के लिए पॉसिबल नहीं हो पाया तो सरकार ने उसको रिलैक्स करके एक सिंपल रिटर्न का फॉर्मेट कर दिया जिसका नाम उन्होंने जीएसटीआर आर थ्री बी दिया hmm. उस थ्री बी में आपको इनपुट टैक्स क्रेडिट कितनी क्लेम कर रहे हो ये टोटली टैक्स पेयर की फिगर पे डिपेंड था वन टू वन मैचिंग का उसमें कोई कंसेप्ट नहीं था hmm. तो सरकार ने जो टैक्स पेयर की सरलता के लिए जो कदम उठाए उसका कुछ फ्रोडुलेंट पर्सन ने बहुत ही मिसयूज किया hmm. और इसी कारण से पिछले दो सालों में लगभग तेरह चौदह हजार करोड़ रुपए की बोगस क्रेडिट लोगों द्वारा क्लेम कर ली गई क्लेम तो इससे ज्यादा हुई है लेकिन सरकार जब एक्टिव हुई उसके बाद से ये फिगर इतने उसकी नजर में आए हैं अब इसका जो रोकने का उपाय है उसके लिए सरकार काफी एक वन स्टेप बाय स्टेप उठा रही है तो अभी जो रिसेंटली गवर्नमेंट ने इसमें दो स्टेप उठाए हैं एक फर्स्ट स्टेप तो यह कि आपकी क्रेडिट टू ए से मैच होना बहुत जरूरी है यदि आपकी क्रेडिट टू ए से मैच नहीं होती है तो गवर्नमेंट ने यह नियम कर दिया है जिसे रूल थर्टी सिक्स फोर कहते हैं जो बहुत ही कॉन्ट्रोवर्सियल है और जेन्युइन टैक्स पेयर के लिए वो बहुत ही तकलीफ वाला नियम है लेकिन कुछ लोगों की फोडुलेंट एक्टिविटी के कारण से हमें यह नियम को गवर्नमेंट को यह नियम लाना पड़ा हालांकि इसे हाईकोर्ट में चैलेंज किया गया है इस रूल यह रूल यह कहता है कि जितनी क्रेडिट आपकी टू ए से मैच हो रही है आप उतनी ही क्रेडिट अपने रिटर्न में ले सकते हो उसके अलावा आप केवल 20% परसेंट क्रेडिट एक्स्ट्रा ले सकते हो जैसे समझिए आपकी पांच लाख रुपए की क्रेडिट टू ए में रिफ्लेक्ट हो रही है टू ए का मतलब मैं दर्शकों को समझा दूं कि जैसे ही हमारे सप्लायर जीएसटी आर वन भरेंगे hmm. तो जो परचेजिंग पार्टी है hmm. उसके वो टू ए में दिखेगा hmm. अब यदि हमारे टू ए में पांच लाख रुपए की क्रेडिट दिख रही है hmm. तो गवर्नमेंट गौर्में, का ये कहना है कि आप मैक्सिमम पांच लाख प्लस उसका ट्वेंटी परसेंट hmm. इस तरह से आप छह लाख की ही क्रेडिट ले सकते हो hmm. एक्चुअल में मेरी क्रेडिट दस लाख है उस महीने की लेकिन गवर्नमेंट ने अभी ये इन कौभाडों की वजह से गवर्नमेंट जेनुअन पेयर के लिए इतनी ज्यादा दिक्कत हो गई है कि मैंने मेरी क्रेडिट दस लाख है लेकिन मैं मैक्सिमम मैं पांच लाख प्लस ट्वेंटी परसेंट छह लाख की क्रेडिट ही ले सकता हूं बिल्कुल और मेरी चार लाख की बाकी की क्रेडिट जब मेरा सप्लायर भरेगा टू ए में दिखेगा तभी ले सकता हूं तो गवर्नमेंट ये कदम उठा रही है लेकिन इससे जेनुअन पेयर को भी बहुत दिक्कत हो रही है बिल्कुल तो इससे इस थोड़ा सा उनके ऊपर रोक लगेगा दूसरा जो भी स्ट। जी जी बोलिए बोलिए हाँ जी और उसके बाद जो गौर उसके बाद जो ये ट्वेंटी परसेंट के रूल का बहुत विरोध हुआ हाईकोर्ट में चैलेंज भी किया और मेरे हिसाब से ये लीगली वैलिड भी नहीं है क्योंकि जीएसटी एक्ट में इस तरह का प्रावधान नहीं है कि आप रूल के द्वारा इस तरह का नया प्रावधान ले आओ रूल कोई भी होता है वो एक्ट के जो प्रावधान होते हैं उसके अंतर्गत बनाए जाने चाहिए अभी जीएसटी में उल्टा हो रहा है रूल पहले आ रहे हैं और उसके सपोर्ट में या जिसके बेसिस पे एक्ट के बेसिस पे होना चाहिए रूल वो प्रावधान ही नहीं है तो इसके लिए गवर्नमेंट का ये प्रयास मुझे नहीं लगता कि टिकेगा ओके, ओके बिल्कुल दूसरी बात जो गवर्नमेंट ने इसको ट्वेंटी से भी टेन कर दिया है बिल्कुल राजेश भाई ने जो की बात है स्पष्ट है वो लागे आगे जो एक और महत्वपूर्ण कदम गवर्नमेंट उठाने जा रही है जी आगे जो गवर्नमेंट एक महत्वपूर्ण कदम उठाने जा रही है कि जो दो साल पहले जी बोलिए जी बोलिए कि जो गवर्नमेंट अभी फर्स्ट अप्रैल से वही नियम हल गवर्नमेंट जो है फर्स्ट अप्रैल से वही पुराना सिस्टम लागू करने जा रही है जो जिस फर्स्ट जुलाई 2017 को जो इनवॉइस लेवल मैचिंग का नियम था वही नियम अभी गवर्नमेंट आफ्टर थ्री इयर्स लागू करने जा रही है और उसमें वही सिस्टम आ जाएगा कि आपको इनवॉइस लेवल मैचिंग करनी है जो आपका सामने क्रेडिट रिफ्लेक्ट होगा इनवॉइस में वही उसी ही उतनी ही अमाउंट की आप क्रेडिट ले पाओगे तो कुछ कौंडियों की वजह से पूरी इंडस्ट्री बिल्कुल, को ट्रेड को बिल्कुल दिक्कतों का सामना करने जा रही है फर्स्ट अप्रैल से ये सिस्टम वापस से कैसे ऐसे में यूनिट इसको फॉलो करेगी की ये बड़ा अभी आने वाले समय में देखना होगा कि बिल्कुल, आ, हमारे जिस हिसाब से छोटे छोटे व्यापारी हैं वो इनको कैसे फॉलो करेंगे ये आने वाले समय में देखने के लिए बिल्कुल राजेश भाई ये आखिर बात करी कि करे कोक ने भरे कोक स्थिति है અ તમે વિચાર કરો જુલાઈ બે હજાર સત્તરમાં તો આ આપણે રાત્રે બાર વાગે અમલ કર્યું અને આનંદની વાત છે કે ભાઈ બધા આપણે ટેક્સ થશે ને વધારે આવશે ને આ તો ગુજરાતની જો કે થોડું ઘણું લોસ થાય છે હવે કેન્દ્ર સરકારને અપીલ કરીએ કે અમને આપી દે થોડાક કારણ કે આજે ઘણા બધા અમારે યોજનાઓમાં કામ કરવાના બાકી છે પણ સવાલ એ છે કે હજી તો બે હજાર સત્તરમાં આવે તો ઓગણીસ આવી પૂરી થયું એટલામાં તો તમે વિચાર કરો ચૌદ પંદર હજાર કરોડનો તો આ લોકોએ અઢાર હજાર કરોડનું તો આ બૂચ મારા હોય કરી નાખ્યું અને આ તો હજી તો એનાથી વધુ કર્યું છે તો શું ખબર પડે પણ સાથે જોડાઈ ગયા છે પૂર્વ પ્રમુખ છે પ્રમુખ મારે સમજવાની કોશિશ કરવી છે કે આ જીએસટીમાં કઈ રીતે આ કૌભાંડીઓ ખેલ કરે છે અને એના કારણે હવે બીજા કાયદાઓ બનશે જે સામાન્ય આમ વેપારીઓને પણ નડશે સૌથી મહત્વની વાત જીએસટી કાયદામાં જે અત્યારે સિસ્ટમ છે રિટર્ન ભરવાની એ થોડીક કંઈક અંશે ખામી ભરેલી લાગે છે જેના કારણે આ આખા કૌભાંડની શરૂઆત થાય છે જે વાત કરી કે જીએસટીઆર અને આ ત્રણ અગાઉ કાયદામાં પ્રસ્થાપિત કરેલા હતા અનફોર્ચ્યુનેટલી ની જે સિસ્ટમ છે પોર્ટલ ઉપર સરકાર આ ત્રણે ત્રણ ને લાગુ ન કરી શકી આજે ત્રણ વર્ષનો સમયગાળો થવા આવશે અઢી વર્ષ તો ઉપર થઈ ગયા પણ છતાં પણ હજી જીએસટીઆર ટુ અને થ્રી એ લાગુ નથી કરી શક્યા જીએસટીઆર વન છે એ સેલ્સ માટેનું છે વેચાણ ને લગતું છે જે લોકો વેચાણ કરે છે એ જીએસટીઆર વન ભરે એટલે ખરીદનારના કિસ્સામાં એ જીએસટીઆર ટુ એ ઓટોમેટિકલી જનરેટ થઈ જાય એ ઓટો પોપ્યુલેટેડ થાય જીએસટીઆર ટુ છે એ ખરીદીને લગતું વિગત હતી કે જે કંઈ પણ તમે ખરીદી કરો છો એ જીએસટીઆર ટુ માં દર્શાવો એટલે તમે જે ખરીદનારો એ જીએસટીઆર ટુ ભરે એટલે વેચનારના કિસ્સામાં જીએસટીઆર થ્રી એ ખરીદ અને વેચાણનું સમરી હતી અનફોર્ચ્યુનેટલી જીએસટી આવ્યા બાદ ટુ અને નું અમલીકરણ ન થયું અને આજ દિન સુધી હજી એ ફાઇનલ પોર્ટલ ઉપર ફાઇનલ નથી થયું એટલે સરકારે એક થ્રી બી કે જે ખરીદ અને વેચાણના ફિગરની સમરી છે એ રિટર્નને દાખલ કર્યું એ રિટર્ન છે કે નહીં એ બાબતને લગતા પણ આગળ કોન્ટ્રાવર્સી ઉભી થઈ અને અલ્ટિમેટલી કોર્ટે નક્કી કર્યું કે થ્રી પણ એક જાતનું રિટર્ન જ છે સવાલ એ છે કે થ્રી બી માં તમારે ફક્ત ખરીદી અને વેચાણની ટોટલ સમરી જ આપવાની છે તમે કોની પાસેથી ખરીદ કરો છો અથવા તો કોની પાસેથી વેચાણ કરો છો કોને વેચાણ કરો છો એની કોઈ વિગત આપવાની નથી એટલે શરૂઆતમાં જે વ્યક્તિ જે ફક્ત બોગસ ખરીદી કરી છે અથવા તો બોગસ ખરીદી થ્રી બી માં દર્શાવે છે ખરેખર ખરીદી નથી કરેલી પણ એટર્ન કરી છે અને એમાં આટલા રૂપિયાનો હું જીએસટી ભરીને લાવ્યો છું ને એની ક્રેડિટ માંગી લે છે એકચ્યુઅલ માં એ ખરેખર ખરીદી કરતો જ નથી ફક્ત થ્રી બી માં ખરીદી ની આંકડાઓની રકમ દર્શાવે છે અને ખોટી ટેક્સ ક્રેડિટ દર્શાવે છે વેચાણ જે કરે છે એ વેચાણ ની ફિગર એ સાચી દર્શાવે છે કેમ કે વેચાણમાં પ્રમાણે એની ટેક્સ ક્રેડિટ પણ લઈ લીધી એકચ્યુઅલ માં કોઈ પરચેઝ ના બિલો એની પાસે નથી અને એને ક્યાંય ખરીદી ની વિગત આપવાની પણ નથી એ જીએસટીઆર વન માં એ દસ કરોડ ની ખરીદી નું વેચાણ નવ કરોડ નું બતાવે છે અને વેચાણો એ જેન્યુન કરે છે એના બિલો જેન્યુન બિલો જ આપે છે અને વેચાણના બિલોની વિગતો જીએસટીઆર વન માં દર્શાવે છે એટલે જે વેપારી એની પાસેથી બિલો લે છે ફક્ત માલ તો ખરેખર છે જ નહીં એના ટુ એમ રિફ્લેક્ટ થાય છે અને આ પ્રમાણે આખું સર્કલ ચાલુ થાય છે સર્કલ ચાલુ થાય એટલે આ વ્યક્તિઓ જે સંકળાયેલી હોય રીતના બોગસ બિલ્ડિંગમાં એક પેરેલ ઇકોનોમી ચાલે છે એક પેરેલ ઇન્ડસ્ટ્રીઝ ચાલે છે બિલ્ડિંગની અને એમાં જે પહેલો વ્યક્તિ છે કે જેને શરૂઆત કરી છે એ વર્ષે દોઢ વર્ષે બે વર્ષે જ્યારે આ મેચિંગ ની પ્રોવિઝનમાં અધિકારીઓના ધ્યાનમાં આવે

જયારે મારી પાસે મેં ખરીદ કરેલી છે અને મારી પાસે ખરીદીના બિલો છે મટીરિયલ મેં ટેક્સ ભર્યો છે મારી પાસે ટેક્સ ઇન્વોઇસ છે અને જીએસટી એમાં સેપરેટ ચાર્જ થયો છે તો મને એની વેરા શાખ મળવા પાત્ર છે હું બીજા બધા ક્રાઇટેરિયામાં સેટિસ્ફાઈડ થતો હોઉં તો આ દસ ટકા નો રૂલ લાવી અને જે વ્યક્તિઓને ખરેખર સાચી રીતે ક્રેડિટ મળવા પાત્ર છે એ પણ નહીં મળે એટલે એમનો ધંધો પણ થોડો નુકસાનમાં આવશે એમની વર્કિંગ કેપિટલ બ્લોક થશે એટલે એના કારણે કારણે આ આખા જે પ્રમાણિક વેપારીઓ છે બિલકુલ એની ઉપર જયન્દ્રભાઈ આ માની લો કે આ કૌભાંડ કરવું હોય જો આ બેને ને જે વાત કરી એના ઉપરથી મને લાગે છે કે અધિકારીઓની સંડોવણી વગર મુશ્કેલ છે સાહેબ આ કાયદો આવ્યો ત્યાંથી મને કોઈ પણ એક વેપારી એવો બતાવો કે જેને આ કાયદાની સાચી સમજ પોતાના વ્યવહાર માટેની પણ હોય કે એટલા બધા સુધારા વધારા થયા કે અમારે વેપારીઓ હંમેશા કન્સલ્ટન્ટ ઉપર અથવા જે અમારા એસેસમેન્ટ વાળા અધિકારીઓ એ માર્ગદર્શન આપે એની ઉપર જ અમારે ચાલવું પડે એવી પરિસ્થિતિ છે એટલે તમે કહો છો એ વાત સત સાચી છે કે આમાં એ કૌભાંડીઓને માર્ગદર્શન આપવામાં ક્યાંક ને ક્યાંક એવા વ્યક્તિઓ જ દાખલ થયા છે કે જેમની અમદાવાદમાં પણ પરેશ ચવાણમાં કોઈના ને કોઈના આવવાના છે હવે આ વાત આતી નથી આ છેલ્લા છ આઠ મહિના પહેલા પહેલું પ્રકરણ આવું પકડાવું ત્યારે બધા ચોંકી ગયા હતા કે આ તો કેટલી વાત થઈ હવે આવા તત્વો જે છે એ ખરેખર

અમે ભ્રષ્ટાચાર વિરોધ અમારી ચોખ્ખી સરકાર છે આવું જે થાય છે એમાં કોઈ રાજકારણીનું ક્યાંય કરતા ક્યાંય જરાક પણ નાનકડી ટિપ્પણી પણ નથી આવતી કે અમે આને પકડતું ઇવન ફાઇનાન્સ મિનિસ્ટર આમાં કઈ નથી બોલતા એ લોકોએ ભેગા થઈને આમાં કે જો

તમારી પેઢી આગળ આવીને એ લોકો તપાસ ભી કરી જાય છે એવું નથી કે સ્થળ વિઝિટની ની વાત આમાં નથી આમાં ઘણા કિસ્સાઓમાં સ્થળ તપાસ કરે છે એટલે એ વિજિલન્સ નો આપણને ચોક્કસપણે ક્યાંક ને ક્યાંક અભાવ દેખાય છે અધિકારીઓ તો કોઈ ને કોઈ પોતાનું સ્થાન કરવા માટે આમાં છે જ એને માટે પણ ખાલી આ તમે સિંગલ સાહેબ ની ખાલી બદલી કરવામાં આવી એવું ના ચાલે એને એબેન્સ માં રાખી કે એને સસ્પેન્ડ કરી અને એના કોન્ટેક્ટ ગોતવા જોઈએ એના ઘરના બીજા હિસાબ ગોતા એની મિલકત ની વ્યવસ્થા કરવી જોઈએ આ જો સરકાર પહેલેથી કડકાઈ નહી નહીં ચાલે આજે જો માં

એક તો એક કર્મ સિદ્ધાંતમાં માંગતો એમ લાગે કે ભાઈ આપણે તો આ ખોટું નથી કરવું કરેગા ભરેગા એટલે પાછું ભોગવવું પડશે કારણ કે આપણો દીકરો જે વૃદ્ધાશ્રમમાં મૂકી દેશે એવો ડર હોય તો થાય અને બીજો દંડાનો ડરો દંડો એટલે કાયદાનો ડર મને લાગે છે બે ડર આ કોબાંડીઓને ને નથી એકવાર ભૂકંપ આવતા હતા ને એટલે જીબીના અધિકારીઓ છે ને એક સમય એમને ખબર છે એટલે એમ આમ ખિલખલાટ થાય મજા આવે ને એના અંદર થી એટલું બધું પ્રેમ ઉભરાય આમ ભૂકંપ આવે એમ કરી ઓહો હો બહુ નુકસાન થયું પણ ખરેખર એટલી અંદરથી મજા આવે કે ક્યાંક થાંભલાના નામે કરી નાખે અને પછી બંગલાઓ બની જાય અને બનતા જોયા છે તો વિચાર કરજો કે આ હજી તો બે હજાર સત્તરમાં જુલાઈમાં આવ્યું છે સાહેબ અને કૌભાંડિયો એક્ટિવ થઈ ગયા યોજનાઓ બહાર પડે ને જેમ પેલા તીડના ટોળા કેમ હમણાં આવ્યા છે એવી રીતે તીડ પ્રકારના આપણા અહીંયા પણ ટોળા છે મનુષ્યના એ તૈયાર થઈને બેઠા હોય છે મહેષભાઈ આ એક વસ્તુ છે કે પંદરસો પંદરસો કરોડમાં માત્ર એક જ વ્યક્તિ પકડાય એ બે ત્રણ મહિનામાં જેલમાંથી છૂટી જાય કોઈ અધિકારીઓ ઉપર પગલા ન લેવાય આ તો કઈ રીતે અટકશે ત્રણ મહાનુભાવો ને આપણે સાંભળ્યા અને હું એમ માનું છું કે એમનું જે કહેવાનું હતું બહુ સરસ રીતે એમને ટેકનિકલ વાત કરી વારીશભાઈએ પણ ટેકનિકલ વાત કરી ભાઈ સુરતે પણ સુરત થી જે છે જોડાય એમણે કરીને એમણે પણ કરી એટલે હું પહેલી વખત એના પહેલા પણ મને એવું થયું કે ઘણા ઇસ્યુ ને ના માધ્યમથી તમે કવર કરો છો મુદ્દો સરકારની સાથેનો છે સરકારની વિરુદ્ધ નો છે એ મને ખબર નથી પરંતુ પરંતુ પહેલી વખત આવા કૌભાંડો ઉપર જે ટેક્સ ના કૌભાંડો ઉપર મેં ક્યારેય ચર્ચા નથી જો આજ પેલી વખત તો અભિનંદન ટેક્સ ચોરી માટે એક વખત વચ્ચે પેલું સીએ નું કઈક કૌભાંડ આવ્યું હતું ને કઈક હતું એના વખતે ચર્ચાઓ થઈ હતી પણ મને એમ લાગે છે કે એ વિષય ને આ વિષય પણ બંને જુના જુદા છે કારણ કે જે સેલટેક્સ ની વાત આવે ને ત્યારે માસ જોડાયેલો હોય અને હું બહુ પ્રમાણિકતાથી તમને કહું છું કે કેટલીક વખત સરકારના હાથ ક્યાંક બંધાયેલા હોય રાજકીય પાર્ટીઓના હાથ ક્યાંક બંધાયેલા હોય હિમાંશુભાઈ છે તો પણ કહું છું કે ઈ હોય તોય બંધાયેલા હોય અમે હોય તોય બંધાયેલા હોય કારણ કે માસ સાથે સંકળાયેલો પ્રશ્ન છે જીએસટી લાવવાનો આશય ઈસુદાનભાઈ શું હતું જીએસટી બે વર્ષની અંદર પંદર હજાર કરોડ નું કૌભાંડ થયું હશે સાહેબ તો હું એમ માનું છું કે જીએસટી નહોતો ત્યારે એજ દાયરાની અંદર એ જ સમય ની માં દોઢ લાખ કરોડ નું કૌભાંડ થતું હશે

મીડિયા તરીકે તમે આ પક્ષ લીધો મને બહુ ગમ્યું કે હવે તમને એટલું તો અમને ના મીડિયા જે તે વખતે સરકારે ના દાયરા ની અંદર સત્તર જેટલા ટેક્સ લાવીને એક કાયદો બનાવ્યો જીએસટી વન ટેક્સ વન નેશન કર્યું અને એ ટેક્સ નું માળખું એવી રીતે બનાવ્યું કે એમાં મોટા ભાગે ચોરી ન થાય પરંતુ આપણે ત્યાં હિન્દુસ્તાનની અંદર ભેજાઓની તાણ અને જે રીતે પબ્લિક નો થોડો વિરોધ સામે આવ્યો જે લોકો બિલકુલ ટેક્સ ભરતા જ નહોતા દાયરામાં આવતા મનશા નહોતી અથવા તો બધું જ હતું અને બિલકુલ સરકારનો ટેક્સ શું માટે ભરવો એવું વિચારતા હતા એવા લોકોએ વિરોધ કર્યો પણ વિરોધના કારણે સરકારે ક્યાંક લોકોની સગવડતા માટે લોકોના લાભાર્થે ક્યાંક રિલેક્સેશન ત્રણ વર્ષ માટે આપ્યું છે અને ત્રણ વર્ષ પછી ફરીથી એની સિસ્ટમ ઇમ્પ્લિમેન્ટ થાય તો હું એમ માનું છું કે જે પ્રકારના અત્યારે પેલા આવે છે કૌભાંડો આવે છે એમાંથી સરકાર ઘણું બધું મેળવી શકશે બીજી મારે એ વાત કરવી છે કે જે ફોર્મ ની સિસ્ટમ છે એ પહેલાથી હું જાણું છું કે સામે સામે વેચાણ વાળો અને ખરીદવા વાળો એ બંનેનું જ્યાં સુધી ન થાય બંને મળવી જોઈએ ડિપાર્ટમેન્ટ રિલેક્સેશન આપ્યું છે એનો મતલબ એવો નથી એ લોકોની સગવડતા માટે આપ્યું છે કે તમારે જીએસટી ને સમજો ત્યાં સુધી તમને રિલેક્સ ચોરી કરવા માટે નથી એટલે આપણે સાથે સાથે લોકોની પ્રમાણિકતાની પણ વાત કરવી જોઈએ અધિકારીઓ ઘણા લાની અંદર સંડોવાયેલા છે હું કોઈ અધિકારીઓને બચાવવાના મૂડમાં નથી પરંતુ વેપારીઓ કોઈ ઇન્સ્પેક્ટર ના આવે એવું સરકારે તમને ફેસિલિટી કરી આપી નહીતર શું થતું હતું સાહેબ ટેક્સ તો ભરતા હતા સાહેબ સાથે સાથે અધિકારીઓને પૈસા જતા હતા એમાંથી આ વેપારી ને બચાવ્યો છો તો વેપારીઓએ પણ એટલી ઈમાનદારી રાખવી જોઈએ તો કહેવાનો મતલબ મારો એ છે કે કુલ મળીને કુલ મળીને જે વેપારીઓ છે વેપારી એસોસિએશનો છે જે વારિશભાઈએ વાત કરી રાજેશભાઈએ વાત કરી એમ વેપારીઓના એસોસિએશને પણ આની માટેની જાગૃતિ લાવવી પડે કે ભાઈ જયારે સરકાર આટલી બધી અને સરકારે હું એમ માનું છું કે સિસ્ટમ પેલી નવી લેવા અને એટલી બધી અઘરી હતી પણ ખરી તમે જુઓ દરેક જીએસટી કાઉન્સિલ પછી જે પ્રકારના સૂચનો પબ્લિક માંથી આવ્યા હોય વેપારી તજજ્ઞ આવ્યા હોય એમાં આપણે હર વખતે ફેરફાર કર્યા છે છતાં એ સુદાનભાઈ છેલ્લી વાત મારે એ કરવી છે છતાં પણ છતાં પણ ભારતની સરકારના બે દિવસ પહેલાના તમે આંકડા જોવો કે છેલ્લા બે મહિનામાં જીએસટી ની જે ઇન્કમ છે એ નોંધપાત્ર એનો વધારો થયો છે અને આપણને એક સંતોષ થાય કે ના ઘણા સમયથી સેશન એકદમ રિસેશન હતું અને એમાં જે પ્રકારના બે વખતથી બે મહિનાના આંકડાઓ આવ્યા છે એમ લાગે છે કે આપણું આપણું ભારત આપણું ગુજરાત આ જે મંદી છે એના માહોલમાંથી ક્યાંક બહાર આવતું આમ છતાં પણ આપણને દેખાય છે એટલે પોઝિટિવ વાત છે અને જે કૌભાંડો આવે છે એ નેગેટિવ પણ વાત છે એકાદ તમને આંકડા આપીને દર્શક મિત્ર તમને મજા આવશે જીએસટી કાઉન્સિલની ઇન્ટેલિજન્સ વિંગે ઓગણપચાસ કરોડના કર ચોરીનો પર્દાફાશ બે હજાર અઢારમાં કર્યો હતો ઓગણપચાસ હજાર કરોડ નકલી ઇન્વોઇસ બનાવીને કૌભાંડ આચરવાની પ્રથા જીએસટી ના અમલી બાદ થઈ નકલી ઇન્વોઇસ બનાવી નાખે હું એક જુલાઈ બે હજાર સત્તર થી હું વચ્ચે જી 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 બોલો આંકડાઓમાં ગડબડ હશે તમે એવું કહો છો હું हूँ बच्चे एक बात कहूं छू बिल्कुल जी राजेश भाई हाँ ये जो बात हुई क्योंकि महेश भाई भी बी बीजेपी के एग्रेसिव लीडर हैं तो जो इन कुभाडियों की वजह से जो दूसरा सबसे बड़ा इश्यू आ रहा है वो देश के सामने एक्सपोर्टर्स का आ रहा है कि जो सूरत में इतने बड़े बड़े टेक्सटाइल एक्सपोर्टर्स हैं जो जेनवेन एक्सपोर्ट कर रहे हैं अभी एक्सपोर्ट के केस में गवर्नमेंट ने सिस्टम इतना सीधा किया कि आप विद पेमेंट ऑफ ड्यूटी एक्सपोर्ट करो तो विद इन सेवन डेज आपके अकाउंट में एक्सपोर्ट का जो रिफंड है जीएसटी का रिफंड वो आ रहा है अब लोग इसमें जो स्कैंडल करने वाले लोग हैं उन लोगों ने उसको विद पेमेंट ऑफ ड्यूटी किया सामने बोगस आईटीसी क्लेम की तो ये मुद्दा इतना ज्यादा चढ़ा कि सेंटर से फाइनेंस मिनिस्ट्री से इस तरह के इंस्ट्रक्शंस इश्यू हो गए कि जो भी एक्सपोर्टर्स हैं उनका आप डीप चेकिंग करो कि इनपुट टैक्स उन्होंने बराबर लिए कि नहीं ली है इसके कारण से सूरत में और जितनी भी जो एसएमई यूनिट्स है पूरे देश में उनकी इतनी ज्यादा चेकिंग हो रही है यहां से जो जीएसटी डिपार्टमेंट है उस कारण से उनकी

અઢાર ઓગણીસ માં છત્રીસો કેસ જીએસટી કર ચોરી જેમાં છવ્વીસ હજાર પાંચસો કરોડ ની આશંકા સેવાઈ હતી અને ઊંઝામાં મે બે હજાર જીએસટી વિભાગે પંદરસો જીએસટી ચોરીના કેસ ઝડપી પડ્યા હતા ચારસો કરોડ ની ટેક્સ ની વસુલાત કરી હતી ઊંઝામાં આપણો માતાજીના દરબારમાં માં ઉમિયા જ્યાં બિરાજે છે જેનાથી ઊંઝા ઓળખાય છે જ્યાં માં ઉમિયાના દરબારમાં ઘણા લોકો ચડાવવા જાય છે સોનું ને બુચમારાઓ પણ ત્યાં જ છે છે એવું નથી હિન્દુસ્તાન ના એક પૈસો આ બધા નાગરિકોનો છે આ કોઈ બૂચ મારાનો નથી અથવા તો ના હોવું જોઈએ આ તમામ વસ્તુ છે જ્યાં તમને લાગે કે ભ્રષ્ટાચાર થાય છે તમે તમે આગેવાની લો કે આ ગુજરાતના મુખ્યમંત્રી ને પ્રધાનમંત્રી તમે છો એવી રીતે તમે આગેવાની લઈને પકડાવો કારણ કે આપણી નાગરિકોની એ જવાબદારી છે આપણે ચૂપ બેસી જઈએ છીએ આપણે શું કોઈ પાર્કિંગથી ભાગે છે તો એને તમે રોકો હાથ જોડીને વિનંતી કરો ભાઈ ભાગ્યા છો વાંધો નહીં આ બીજી વખત ન ભાગતા કારણ કે આપણું ભારત છે આપણું ગુજરાત છે એમ કરીને આ પ્રજાને સુધારો સાહેબ આ આપણે જરૂરિયાત છે આપણે સાથે મળીને બધું કરવું પડશે એક નાનકડા વિરાનો સમય થયો છે આપણી સાથે કોંગ્રેસના હિમાંશુભાઈ પટેલ પણ જોડાઈ ચૂક્યા છે

કલમ તોતેર એક પ્રમાણે જીએસટી કાયદા ભંગ સામે સજા જેલની ની જોગવાઈ છે પણ કેટલી ખબર પચીસ લાખ થી પચાસ લાખ ની કરચોરી માટે એક વર્ષની જેલ એટલે તરત જામીન મળી જાય પચાસ લાખ થી અઢી કરોડ સુધીના કરચોરીમાં ત્રણ વર્ષની જેલ બરાબર એટલે જામીન મળી જાય અઢી કરોડ થી વધુ કરો પાંચ વર્ષની જેલ અને દંડની જોગવાઈ બરાબર એમજીએલ ની તોતેર ત્રણ ઓબ્લિક તોતેર ચાર પ્રમાણે અઢી કરોડ થી ઓછી રકમ ના ગુના જામીનપાત્ર છે હવે તમે આ જામીન પાત્ર હોય એટલે તમે અઢી પાંચ પચાસ સો બસો પાંચસો કરોડ લઈ લો અને પછી દેશને બુચ મારી દો ને પછી તમે આરામથી ફરો અને પછી તમારા કોઈક વકીલો મોંઘા મોંઘા હોય તમે રાખી શકશો કારણ કે તમે બુચ વધારે માર્યું હોય પછી વકીલ મોંઘા રાખો એટલે સ્વાભાવિક છે સરકારી વકીલ છે એટલી મહેનત નથી એની પાસે તો બહુ છે એટલે ઈ માણસ છૂટી જવાનો છે આ આખી વીસ ચક્રનો હાર્દ એટલા માટે હું કહેવા માંગુ છું કે એક વાર ગુનેગાર સાબિત થાય સાહેબ પછી એને છૂટવાનો કોઈ ચાન્સ ન હોવો જોઈએ ત્યારે આ ગુના બંધ થશે

કહેવાય કે એક પછી એક ભૂલો થાય છે અને એના કારણે જુદા જુદા નોટિફિકેશનો બહાર લઈને આવે છે જેથી કરીને કોમ્પ્લિકેશન્સ વધ્યા અને આ કોમ્પ્લિકેશનના કારણે વેપારીઓમાં પણ અસમંજસ થઈ ગઈ કે આની ક્રેડિટ લેવી કે નહીં પહેલા તો પહેલા તો આપણે વન ટે વન નેશન વન ટેક્સ કહીએ છીએ એમાં જ મલ્ટિપલ ટેક્સના માળખાઓ છે એટલે વેપારીએ પહેલા એના એની પ્રોડક્ટ કયા માળખામાં આવે છે કયા એચએસન કોડ પ્રમાણે આવે છે એ જોવામાં જ પાંચ છ મહિના નીકળી ગયા પહેલા તો એ સમજણ પાડવી પડે અને પછી તમે ઇમ્પ્લિમેન્ટ કરો જ્યારે આ જીએસટી નું માળખું સૌ પ્રથમ જયારે ચર્ચામાં આવ્યું ઓગણીસો ચોરાણું થી આવેલું તો એમાં જીએસટી એટલે બે કોમ્પોનન્ટ ભેગા થાય છે ગુડ્સ અને સર્વિસ ટેક્સ એટલે એ બંનેના ભેગા થાય એટલે પહેલો સર્વિસ ટેક્સ જે છે એ એક્ચ્યુઅલ રિફોર્મ્સ કહેવાય જે ઓગણીસો ચોરાણુંમાં માં ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવ્યો અને ગ્રેજ્યુઅલી એનો વ્યાપ વધારવામાં આવ્યો જે ઇનડાયરેક્ટ ટેક્સના બે માળખા છે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ તો પહેલા ગુડ્સ ઉપર જ ટેક્સ લેવાતો હતો ઓગણીસો ચોરાણુંથી સર્વિસ ટેક્સનું માળખું આવ્યું ને જે એકચ્યુઅલ રિફોર્મ્સના કારણે ગવર્મેન્ટની ઇનડાયરેક્ટ ટેક્સની ઇન્કમો જે વેટ જે સેલ ટેક્સ પછી વેટ આવ્યો એના કરતાં પણ વધી ગઈ જે એની ઇનડાયરેક્ટ ઇન્કમો જે 60% ટકા જે ટોટલ ઇન્કમના થવા માંડી અને એના કારણે એક જીએસટીનો બેઝ બન્યો કેમકે બંને ટેક્સ થાય ત્યારે જે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ આપણે કલેક્ટ કરી શકીએ અને એનું માર્કાનું વિગત બે હજાર છથી ચર્ચા થવા માંડી અને ધીરે ધીરે એને એને કઈ રીતના ઇમ્પ્લીમેન્ટ થાય એ પ્રમાણે એના પ્રયાસો થયા બે હજાર બારમાં પણ ચર્ચા થઈ પણ એ વખતે શું થયું કે વિરોધ કરવો એ ભાજપનો એક પેલો કહેવાય સૂત્ર થઈ ગયું છે જ્યારે બે હજાર બારમાં જેટલી જેને પૂછવામાં આવ્યું કે તમે જીએસટીનો કયા મુદ્દા આધારિત વિરોધ કરો છો તો કે કે અમારો પાર્લામેન્ટરી રાઈટ છે કે વિરોધ કરવો એમને કોઈ મુદ્દા નતા દેખાડ્યા જ્યારે એ બે જ સ્ટેટો બીજા બધા રાજ્યો રેડી હતા અને એમાં પેટ્રોલને પણ અંદાજ જીએસટીના દાયરામાં લાવવા માટેની રેડી થઈ ગયેલા બે હજાર ચૌદ પહેલાં પણ એ વખતે ગુજરાત અને તમિલનાડુ બે જ રાજ્યોએ વિરોધ કરેલો હતો અને ગુજરાતમાં તો એવું કહેવાય કે વેટ પણ ઇમ્પ્લિમેન્ટ છેલ્લો કરનાર રાજ્ય છે વેટના ફ્રૂટ જે એ વખતે નરેન્દ્ર મોદીજી સીએમ હતા એમણે વેટ ગુજરાતમાં છેલ્લો ઇમ્પ્લિમેન્ટ કરેલો છે એટલે એમને ખ્યાલ ના હોય કે આવી રીતના જે જીએસટીના જેવું જ આ માળખું વેટનું છે કે વેટમાં અત્યારે આપણે જોઈએ તો વેટ અને એક્સાઇઝના રિટર્નો રેગ્યુલર જીએસટી પહેલાં ભરાતા હતા જ પણ આમાં એકચ્યુઅલીમાં આ જીએસટીનું બીજું નામ આવે ગો સ્લો ટેક્સ એટલે સિસ્ટમ તોડવા માટેનો એક પ્રયાસ થઈ રહ્યો છે એવું દેખાય છે એટલે શરૂઆતથી જ સિસ્ટમ એવી ખામીવારી કરેલી છે જેના રીતે જેના ફળ સ્વરૂપે એટલે આપણે પચાસ હજાર કરોડના બધા ગોટાળ આપણે જોઈ શકીએ છીએ જે હું તમને એનો વિગતવાર વાત કરું કે પહેલાં આજે જીએસટી આવ્યો એ પહેલા વેટના રિટર્નો ભરાતા હતા આપણે ગુજરાતમાં જ વેટના રિટર્નમાં બેન ખ્યાલ છે કે એક એક સાથે ત્રણે ત્રણ ચારે ચાર વસ્તુ ભરાતી હતી બસો એક એ જે અત્યારે થ્રી બી કહેવાય બસો એક એ જે અત્યારે જીએસટીઆર વન કહેવાય બસો એક બી જે જીએસટીઆર ટુ કહેવાય અને સ્ટોકનું હોય તો ક્વાર્ટરલી સ્ટોકની વિગતો આપવાની આ ચારે ચાર વસ્તુ એક સામટી ભરાતી હતી તો શા માટે આની અંદર ડિવિઝન્સ કર્યું તમારે જો આ વેપારી તો બધું આંકડા જે આંકડા તૈયાર હોય એટલો ટેક્સ ભરવો છે તો એના માટે સેલ્સના આંકડા તૈયાર જ હોય અને એ વસ્તુ તમે જોડે ભરો ને તો આઈટીસી નો ઇસ્યુ આઈટીસી જે લેવાની છે તો આઈટીસી ની સામે તમે ચેકિંગ એ થઈ જાય જીએસટીઆર ટુ પણ થઈ જાય હવે અત્યારે તમે આટલું બધું ફ્રોડ નું બધું થાય છે ત્યારે તમે જો એપ્રિલ થી નવી સિસ્ટમ મેચિંગ વાઉચર મેચિંગ સિસ્ટમ લાવવાની વાત કરો છો તો શા માટે પૂર્વ તૈયારી નથી બીજું કે આ વસ્તુના ટેક્સના રેટ પણ ઘટ નક્કી કરવા માટે એન્ટી પ્રોફિટિંગ રૂલ્સ પહેલા લાવવો પડે જીએસટી ઇમ્પ્લિમેન્ટ કરતા પહેલા એન્ટી પ્રોફિટિંગ રૂલ લાવવો પડે જે હજુ સુધી એન્ટી પ્રોફિટિંગ રૂલ્સ બન્યા નથી અને ઇમ્પ્લિમેન્ટ કરવાના ચાલુ થશે ત્યારે તો વેપારી ઉપર બહુ કડકાઈ થઈ જશે કેમકે આ ગવર્મેન્ટ અત્યારે વેપારીને ચોર સમજીને ચાલી રહી છે વેપારી જે ટેક્સ ભરે છે વેપારીને ખબર છે કે મારે મારા ખીજામાંથી ટેક્સ નથી કાઢવાનો એને ઉઘરાઈને ભરવાનો છે પણ જે પ્રમાણે સિસ્ટમ ઊભી કરેલી છે અને રેવન્યુમાં એમને જે અત્યારે આઈટીસી ક્રેડિટો નથી મળતી વધારે પડતું આ જે વેપારીનું જે ફાઈનાન્સ જે છે એની અંદર બ્લોક થઈ જાય છે એને બેન્કોમાંથી ધિરાણ લેવું પડે છે અને વ્યાજ નો દર માર પણ પડી રહ્યો છે એટલે આ બધા જે ફેક્ટર્સ હતા એ બધા ફેક્ટર્સના કારણે અત્યારે જીએસટી વેપારી માટે એક ખરાબ સ્ટેક્સ થયેલો છે બીજું કે જે અત્યારે ગાઈ ગઈ ને કે છે કે આ રાત્રિ નો ટેક્સ આવેલો છે ચલાવી જ રહી છે તમારાથી એટલે જે પ્રમાણે રિફોર્મ રાત્રિ નો કાયદો આવેલો છે અને જે પ્રમાણે રિફોર્મ્સ કરાયું છે આ રિફોર્મ્સ જસ્ટ ટ્રાન્સફોર્મ છે એક્સાઇઝ ના રિટર્ન પાંચમી તારીખે ભરાઈ જતા હતા દસમી તારીખ માં ટેક્સ ભરાઈ જતો હતો શા માટે તમે વીસમી તારીખ સુધીમાં થ્રી નું રાખો છો ભરવાનું પહેલા વેપારીઓ ભરતા હતા તમે વેટના વેટમાં ભરી દેતા હતા બાવીસમી તારીખે વેટ વેટ નો ટેક્સ ભરાઈ જતો હતો તો એમાં કોઈ બીજું કોઈ ચેન્જ નથી થયું પણ તમે એક સિસ્ટમમાં અત્યારે જે ખાઈ કરી નાખી છે કે સિસ્ટમને ડિવાઇડ ડિવાઈડ કરી નાખી અને તમે એના માટેના જે માર્ગ કરી આલ્યા કે લોકો વેપારી ખોટું કરે જે બોગસ કરનારા છે એ લોકો એટલે એ રીતની એક સિસ્ટમ બનાવી તમે માટે અત્યારે મેચ નથી થતું અને થાય ત્યાં સુધીમાં બહુ મોડું થઈ ગયું હોય છે એટલે આ એક એક જાતની સગવડ કરી આપી છે આ ગવર્મેન્ટે ફ્રોડ કરવા માટેની એવું કહી શકાય બિલકુલ એક મિત્ર મિત્રનો દર્શક મિત્ર લઈ લઉં કોલ કારણ કે રહી નહીં શકીશ બ્રેક લેવાનો સમય થઈ ગઈ ફરીથી પણ રાજેશભાઈ રાજકોટ થી જોડાયા છે જી રાજેશભાઈ બિલકુલ તમારી વાત નો એટલો સાર એટલો છે કે પ્રજામાં પણ જાગૃતિ કેળવવી જોશે પ્રજાને પણ હું અપીલ કરું છું જ્યાં ખોટું દેખાય તો ત્યાં તમારાથી શરૂઆત કરો કે તમે સાચા થાવ અને બીજાને સાચું કરવાનો પ્રયાસ કરો ખુબ ખુબ આભાર એક નાનકડા વિરામ નો ફરીથી સમય થયો છે જો વિરામ છે એટલે પછી મારે જાવ લેવું પડે પણ અમારે પાછી ત્યાંથી ભાગવાનું નહીં કારણ કે હજી સેકન્ડ વાળો ટર્ન ભાગી છે વિરામ બાદ સ્વાગત છે ભાગી નથી ને તો નહી જી સંક્ષિપ્ત માં ત્રીસ સેકન્ડ જીએસટી કાયદાઓમાં કૌભાંડ ને સ્થાન જ ન હોવું જોઈએ અને કાયદો અને કાયદામાં વિશ્વાસ એ રીતે કેળવવાની આપણે બધા સાથે મળીને જરૂર છે જેમાં અમે પ્રેક્ટિશનર પણ આવી ગયા અને કાયદાના અધિકારીઓ પણ આવી ગયા તનાજી આપણી વાત છે કે કાયદો જ્યારે આપણે ન્યાયશાસ્ત્ર પડીએ ત્યારે એવી વાત આવે જ છે કે ભલે બધાને એક કોઈ પ્રામાણિક વ્યક્તિને ક્યાંય કરતાં ક્યાંય સજા થાય કે એને અન્યાય થાય એવું ન થવું જોઈએ અને કૌભાંડીઓ છૂટવા પણ ન જોઈએ અત્યારે આ દસ ટકા અને વીસ ટકાની ક્રેડિટમાં પ્રામાણિક વેપારીઓના એક્સપોર્ટરો ખૂબ જ ફસાઈ ગયા છે અને એને માટે સરકારે કોઈને કોઈ રીતે એવી વિચારવું જોઈએ તમે કહો છો સાહેબે કહ્યું એમ જે સિસ્ટમ છે એને વેરિફિકેશન કરવાની અને એનાલાઈઝ કરવી એ ખુદ ફાસ્ટ ઓડલાઈન બનાવી છે આપણે કર્યું એ કોઈ પણ સિસ્ટમ જમાનામાં સરકાર ડિજિટલમાં ગોઠવી શકે એવું કરવું જોઈએ મહેશભાઈ સંક્ષિપ્ત મારે એનો પોલિટિકલી જવાબ તો એ બંને જે માની લીધું હવે હિમાંશુભાઈ જે કહેતા હતા કે એક તો એને એન્ટી પ્રોફિટિંગ રૂલ ની વાત કરી એટલે અમને એને ઠપકો આપો શાંતિથી હાલ સાંભળ્યું કે અમે તો સિત્તેર પંચોતેર વર્ષમાં ન કરી શકીએ આ હવે તમે કરો એમ કે અમે તો બાળકો મૂકી દીધા આવા બધા બધા બધાઈને આવા ટેક્સના ના માળખાને હવે તમે આ બધું કરો એવું એમનું કેવું હતું બીજું એમનું એવું કેવું હતું કે નરેન્દ્રભાઈએ ખૂબ ઉતાવળ કરી ઉતાવળ અમે કરવાના જ છીએ કારણ કે સિત્તેર સિત્તેર વર્ષ સુધી આ દેશના લોકોએ આ બધા સુધારાઓ માટે રાહ જોતા હતા એ નિર્ણયો લેવા જ પડશે અને એમાં કદાચ ક્યાંક ત્રુટી રહી જતી હશે તો ઇમ્પ્લિમેન્ટેશનમાં જ્યારે પ્રજા દ્વારા એના સજેશનો આવશે તો એ સરકારના મન ખુલ્લા છે પણ તમારી જેમ હવે અમારે સિત્તેર વર્ષ સુધી રાહ નથી જોવાની ત્રણસો સિત્તેરની ની કલમ હોય કે રામ મંદિરનો ચુકાદો હોય કે ટ્રિપલ તલાક હોય કોઈ પણ કે આર્થિક ગુના માટેના કાયદાઓ હોય આ સરકાર હવે કોઈ હિમાંશુ અને તમને પૂછીને કઈ કરવા નથી કારણ કે તમારી જે પરંપરાઓમાં જે પ્રકારના ટેક્સ માળખા હતા જે પ્રકારની ચોરીઓ હતી જે પ્રકારની તમે એ લોકોને પેસેજ આપતા હતા એવું આ સરકારમાં નહીં થાય મને ખ્યાલ છે તમે સેની ઉપર આવવાના જોઈએ મને ખ્યાલ છે એ બધું છે તમે

હેરાનગતિ કરી રહી છે ઇમ્પ્લિમેન્ટ કર્યો આ અણસમજના કારણે જે ગવર્મેન્ટ વિરોધ કરતી હતી કે અમારી સિસ્ટમ તૈયાર નથી થઈ એટલે અમે

અને કૌભાંડીઓ છૂટવાનો જોઈએ અધિકારીઓ ખાસ નો છૂટવા જોઈએ મને ખબર નહીં કેમ પણ કૌભાંડી અધિકારીઓ પર એટલા માટે રોષ થાય છે કે એને તો જવાબદારી બને છે એટલે એ મારી ખાસ આપને અપીલ છે સરકારને કે એ ખાસ ક્યાં ઘટતું હોય તો ત્યાં કરે સ્પેશિયલ રિપોર્ટ જો